Okay, once again, very good morning to you. And I hope you all are safe, your family members, your parents, your relative, all are safe. And you are enjoying this new era, this new era of learning. So, Mitro, aje tamare mane self learning, એટલે કે સ્વધ્યાન પોતાના doubts તમારે મને આપવાના છે. તો તમારા મોબાઈલ ની અંદર શું આ મિત્રો સેલ્ફ લર્નિંગ આવી જાય છે, સ્વાધ્યાય પોતે આવી જાય છે? તો હા સર. ઓકે, સો 1 ટુ 10 ક્વેશ્ચન માં કોઈ ડાઉટ છે? મિત્રો સોલ્વ કર્યું છે ને? બીજો क्वेश्चन नंबर टू. कौन बोल रही सेकंड क्वेश्चन? प्रीतिश. ओके, सो सेकंड क्वेश्चन में मिस्टेक छे. एक पोटेंशियोमीटर ની તાર ની અવરોધતા નથી, આ અવરોધકતા નથી, એકમ લંબાઈ દીઠ અવરોધ છે. એકમ લંબાઈ દીઠ અવરોધ આપણને આપ્યો છે, એમાંથી એક એમ્પિયરનો પ્રવાહ વહે છે, તો વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. તો સૌથી પહેલા તો મને એ જણાવો કે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કોને કહેવાય? VL upon L. હા, વિદ્યુત સ્થિતિમાન પ્રચલન સૌથી પહેલા કોને કહેવાય? તો કે ભાઈ વિદ્યુત સ્થિતિમાન નો તફાવત ભાગ્યા લંબાઈ. તો વિદ્યુત સ્થિતિમાન નો તફાવત ભાગ્યા લંબાઈ એટલે IR બાય L લખી શકાય. પણ અહીંયા આગળ આપણને એકમ લંબાઈ દીઠ અવરોધ આપેલો છે ના, એકમ લંબાઈ દીઠ અવરોધ છે આવડો, ખરેખર અવરોધકતા નથી, રકમમાં મિસ્ટેક છે. તો એકમ લંબાઈ દીઠ અવરોધ આપણને આપેલો છે, એકમ લંબાઈ દીઠ અવરોધ ને લંબાઈ વડે ગુણી નાખીએ તો આપણને અવરોધ મળી જાય. તો R ના બદલે શું લખી શકીએ મિત્રો? R ના બદલે શું લખી શકીએ? રો ઇન્ટુ L અપોન L. L કેન્સલ એટલે આ વિદ્યુત સ્થિતિમાન પ્રચલન I ઇન્ટુ રો થશે. I 1 મિલી એમ્પિયર અને રો આપણને આપેલો છે 2 ઇન્ટુ 10 રેઝ ટુ માઇનસ 4 ઓહમ પ્રતિ મીટર. મિત્રો તમારે નેક્સ્ટ લેક્ચર થી કમ્પલસરી વિડીયો ઓન રાખવાનો છે. આવતા લેક્ચર થી તમારો વિડીયો ઓન હોવો જોઈએ, મને તમારા મોઢા દેખાવા જોઈએ. અમુક લોકો આડાઓ સુતા સુતા લેક્ચર ભરતા હોય છે, કશું મેળ નહીં પડે જીવનમાં. સર ફોર્થ ક્વેશ્ચન નંબર 4. ઓકે, બાજુના પરિપથમાં એ અને બી વચ્ચેનો અસરકારક અવરોધ શોધો. ઓકે, જુઓ
આ 3 ઓહમ છે અને આ 6 ઓહમ છે. કોનો ડાઉટ છે? સર માનુષી. ઓકે, હવે જો આ જે બંને બિંદુઓ છે, આ બે બિંદુઓ, આ બિંદુ નીચેના બિંદુ, બંને શોર્ટ સર્કિટ છે. જો એક જ વાહક તારથી જોડાયેલા છે, એટલે 8 ઓહમ ના અંત્ય બિંદુ અને 2 ઓહમ ના એક અંત્ય બિંદુ અહીંયા જોડાયેલા છે અને આ બંને બિંદુ શોર્ટ સર્કિટ જ છે અને બિંદુ એ જ છે. એવું કહી શકાય કે 8 ઓહમ જે છે અને 2 ઓહમ જે છે એના એક અંત્ય બિંદુ પોઈન્ટ એ સાથે જોડાયેલા છે અને બીજું અંત્ય બિંદુ અહીંયા જોડાયેલું છે. એન્ડ સિમિલર વે આ 4 ઓહમ ના એક અંત્ય બિંદુ વચ્ચે અને બીજા અંત્ય બિંદુ જો અહીંયા પણ શોર્ટ સર્કિટેડ જ છે, આ પણ શોર્ટ સર્કિટેડ છે. સિમિલરલી 4 ઓહમ નું એક અંત્ય બિંદુ બી બિંદુ પાસે જ છે અને બીજું અંત્ય બિંદુ અહીંયા 6 ઓહમ પાસે છે. તો ફ્રેન્ડ્સ, આ 4 અને 6 પણ એકબીજાની સાથે સમાંતરમાં છે. તો 8 અને 2 સમાંતરમાં છે એકબીજાની સાથે, 4 અને 6 પણ સમાંતરમાં છે. હવે સાદુરૂપ આપો એટલે 8 અને 2 નું સમાંતર કરો, 4 અને 6 નું સમાંતર કરો, એનો જે જવાબ આવે એ જવાબ આ બંનેના સમાંતરનો જવાબ અને આનો 8 × 2 / 8 + 2 એટલે શું આવશે? 16/10 એટલે 1.6 આવશે. 24/10, 24/2 એટલે 2.4, 1.6 અને 2.4, 1.6 2.4 એટલે આ આખે આખું ભેગું થઈને શું થઈ જશે? 4 થઈ જશે. 3 ઓહમ, 4 ઓહમ ને 6 ઓહમ સમાંતરમાં આવશે. ઇઝ ધેટ ક્લિયર? માનું છું. હા સર. ઇઝ ઇટ ક્લિયર? ચલો, આની સિવાય 1 to 10. વન ટુ ટેન એક વાર, 1 to 10 બે વાર, 1 to 10 લાસ્ટ કોલ. ઓકે, 11 to 20. સર 19. ઓકે, 1 ઇલેક્ટ્રિકલ હીટર દ્વારા આપેલા જથ્થાનું પાણી 5 મિનિટમાં ઉકળવા લાગે છે. જો આ હીટરને લાગુ પાડવામાં આવતો સપ્લાય વોલ્ટેજ અડધો કરવામાં આવે તો આટલા જ જથ્થાનું પાણી ઉકળવા માટે કેટલો સમય લાગશે? ઓકે, ગુડ. સાંભળજો, સરસ ક્વેશ્ચન છે. ધારો કે હીટરમાં રહેલા આપેલા જથ્થાનું પાણી ઉકાળવા જરૂરી ઉષ્મા એચ છે. એટલે બંને કિસ્સામાં વોલ્ટેજ અડધો કરો કે ના કરો, પણ બંને કિસ્સાની અંદર જે હીટરની અંદર જે જથ્થો છે પાણીનો એ તો એનો એ જ છે. એટલે એને ઉકાળવા માટે જે ઉષ્માનો જથ્થો છે એ તો બંને કિસ્સામાં એનો જ રહેશે. એટલે રિક્વાયર્ડ ઉષ્મા ઉર્જા સેમ ટુ સેમ રહેશે. ચલો, કોનો ડાઉટ છે? સર કુંજ. કુંજ, મને એ જણાવો કે અવરોધમાંથી પ્રવાહ પસાર થાય તો ઉદ્ભવતી ઉષ્મા ઉર્જાનું સૂત્ર શું છે? એચ બરાબર આઈ સ્ક્વેર આરટી. એની સિવાય? આઈવી ડેલ્ટા ટી. એની સિવાય? પણ મિત્રો એ વસ્તુ ધ્યાન રાખજો કે આ VA સપ્લાય વોલ્ટેજ એટલે VA અવરોધ ના બે છેડા વચ્ચેના વોલ્ટેજ છે. કોઈ અવરોધ
ના બે છેડા વચ્ચેના વોલ્ટેજ જો V હોય અને તેમાંથી પસાર થતો પ્રવાહ I હોય તો આ બધું સાચું, તો આ બધું સાચું. ઘણીવાર એવું બને કે અહીંયા એક બીજો અવરોધ પણ આપ્યો હોય અને સપ્લાય વોલ્ટેજ વી હોય અને એવું પૂછ્યું હોય કે અવરોધ આર વન માં કેટલી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થશે, તો પ્રવાહ તો બંનેમાં સરખો જ પસાર થાય છે, આર વન અને આર ટુ બંનેમાં. એટલે આઈ સ્ક્વેર આર વન ટી કે આઈ સ્ક્વેર આર ટુ ટી કરી શકો, પણ વોલ્ટેજ વાળું સૂત્ર વાપરવું હોય તો હવે આ આર વન માટે તમે વી સ્ક્વેર અપોન આર વન ઇન્ટુ ટી ના વાપરી શકો. આર વન માટે તમારે અલગથી વી વન શોધવું પડે, પેલા વી વન અલગથી શોધવું પડે અને પછી વી વન સ્ક્વેર અપોન આર વન ઇન્ટુ ટી કરી શકો. ઇન શોર્ટ હું એવું સમજાવવા માંગુ છું કે આ સૂત્રમાં આઈ છે ને, આ બધા સૂત્રમાં આઈ એ જે તે અવરોધ માંથી પસાર થતો પ્રવાહ અને વોલ્ટેજ તે અવરોધ ના જ બે છેડા વચ્ચેના વોલ્ટેજ છે. આ વસ્તુ માઇન્ડમાં રાખવી, કારણ કે ઘણી વાર સપ્લાય વોલ્ટેજ અલગ હશે અને અવરોધના બે છેડા વચ્ચેના વોલ્ટેજ અલગ હશે. આ સૂત્રમાં આઈ પ્રવાહ છે અને વી છે ને એ જે અવરોધની ઉષ્મા ઉર્જા શોધવા માંગીએ છીએ એ જ અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ છે. જો કે આ કેસમાં શું છે, આ કેસમાં તો એવું છે કે ભાઈ જે સપ્લાય છે ને સીધો જ અવરોધ સાથે જોડાયો છે. અત્યારે જે કિસ્સો આપ્યો છે એમાં સપ્લાય વોલ્ટેજ સીધો જ અવરોધ સાથે જોડાયેલો છે, એટલે સપ્લાયના બે છેડા વચ્ચેના વોલ્ટેજ અને અવરોધના બે છેડા વચ્ચેના વોલ્ટેજ એક્ઝેક્ટલી સરખા થશે. ઇઝ ઇટ ક્લિયર? અચ્છા, હવે આ ત્રણ માંથી કયું સૂત્ર વાપરવું વ્યાજબી છે? આ ત્રણ માંથી કયું સૂત્ર વાપરવું વ્યાજબી છે? તો ભાઈ આપણને વોલ્ટેજ વિશે માહિતી આપેલી છે, કારણ કે વોલ્ટેજ આપણે અડધો કરીએ છીએ, એટલે એનો મતલબ કે પ્રવાહ વાળા સૂત્ર વાપરવા હિતાવા નહીં રહે, કારણ કે પ્રવાહની આપણને કોઈ ઇન્ફોર્મેશન નથી, આપણને વોલ્ટેજની ઇન્ફોર્મેશન છે. તો આપણે કયું સૂત્ર વાપરીશું મિત્રો? આ સૂત્ર વાપરીશું. ઇઝ ધેટ ક્લિયર? ચલો, હવે ઓલું હીટર છે ને, હીટર એ તો એનું એ જ છે, એટલે હીટરનો અવરોધ તો એનો એ જ છે, હીટર એનું એ જ છે એટલે હીટરનો અવરોધ અચળ છે. તો આ સમીકરણની અંદર શું છે, પાણી એનું એ છે, પાણી એનું એ છે એટલે રિક્વાયર્ડ ઉષ્મા ઉર્જા ફિક્સ્ડ છે, હીટર એનું એ છે એટલે રેઝિસ્ટન્સ ફિક્સ્ડ છે. તો એનો મતલબ એવો થઈ શકે કે ભાઈ તો પછી આ વી સ્ક્વેર ચલે છે વન અપોન ટી લખી શકાય, અથવા ટી ચલે છે વન અપોન વી સ્ક્વેર લખી શકાય. કોણ છે? હા, તો આ થઈ જશે ટી ચલે છે વન અપોન વી સ્ક્વેર, એટલે જો વોલ્ટેજ તમે અડધા કરી નાખો તો વન બાય ટુ નો વર્ગ છેદમાં વન બાય ફોર એટલે અંશમાં ચાર થશે. વોલ્ટેજ તમે અડધા કરો તો સમય ચાર ગણો થશે. ઇઝ ઇટ ક્લિયર? હા સર. સમય ચાર ગણો એનો મતલબ કે પાંચ ચોક વીસ થશે. એક મિનિટ, વોલ્ટેજ જો અડધા કરી નાખીએ, હા તો સમય ચાર ગણો થાય, વાત સાચી છે. એટલે 20 મિનિટ જવાબ આવે, 20 મિનિટ જવાબ. હા સર. શું આ સંબંધમાં આવ્યું? હા. ઓકે, ચલો 1 to 20 લાસ્ટ કોલ, ચલો અપ ટુ 30. અપ ટુ 30 સર, 22 માં. ઓકે, એક આદર્શ બેટરી એક અજ્ઞાત અવરોધ સાથે જોડતા પરિપથમાં 10 એમ્પિયર પ્રવાહ વહે છે. પહેલી વાત કે આદર્શ બેટરીનો મતલબ એવો થયો કે જેનો આંતરિક અવરોધ શૂન્ય હોય. આદર્શ બેટરીનો મતલબ એવો કે જેનો આંતરિક અવરોધ શૂન્ય હોય. તો સૌથી પહેલી વાક્યરચના પરથી આદર્શ બેટરીને અજ્ઞાત અવરોધ સાથે જોડતા પ્રવાહ, પ્રવાહનું સૂત્ર આપણને જાણો છો કે કોઈ બેટરીને બાહ્ય અવરોધ સાથે જોડીએ તો આપણને ખબર છે કે પ્રવાહ ઇઝ ઇક્વલ ટુ છે એના EMF અપોન R + R. પણ આદર્શ બેટરી છે એટલે આંતરિક અવરોધ શૂન્ય, તો પછી પ્રવાહ ઇઝ ઇક્વલ ટુ EMF ભાગ્યા R થશે. રકમમાં આપ્યું છે પહેલા વાક્ય પરથી કે ભાઈ પ્રવાહ 10 એમ્પિયર વહે છે અને બેટરીના વોલ્ટેજ નથી આપ્યા. ઓકે, અને હવે એક 50 ઓહ્મ નો અવરોધ સમાંતરમાં જોડતા વિદ્યુત પ્રવાહ 30 એમ્પિયર મળે છે, તો પ્રવાહ કેટલો, અજ્ઞાત અવરોધ કેટલો? ઓકે, ડન.
चलो पहला केस में केस अच्छा आ सूत्र थी गये केस वन में बेटरी ने कोई अवरोध साथ जोड़ी है तो प्रवाह दस एटले पहला केस में अपने प्रवाह दस आपेलो छे अने सूत्र रहेशे ई बाय आर रहेशे एटले एनो मतलब के ई बराबर टेन आर थशे। हवे केस टू नी अंदर शुं करवामां आवे छे कि आ जे बेटरी छे एने पहला खाली मात्र अवरोध अज्ञात अवरोध आर साथ जोड़ी थी હવે એવું કે છે કે અજ્ઞાત અવરોધ ની સમાંતરમાં એક 50 ઓહમ નો અવરોધ સમાંતરમાં જોડતા એટલે અજ્ઞાત અવરોધ ની સમાંતરમાં 50 ઓહમ નો અવરોધ જોડી નાખવામાં આવે તો હવે નવો પ્રવાહ 30 એમ્પિયર મળે છે। તો હવે જો મિત્રો આ સમીકરણ તો આનું આજ રહેશે આઈ ઇઝ ઇક્વલ્સ ટુ ઈ બાય આર પણ હવે આઈ કેટલો આવશે મિત્રો બોલો 30 અંશમાં તો ઈએમએફ જ રહેશે પણ છેદમાં શું આવશે હવે 50 ગુણ્યા 50 અપોન 50 પ્લસ આર કારણ કે હવે બેટરીની સાથે કુલ કેટલો અવરોધ જોડાશે તો કે ભાઈ આર ડેશ જોડાશે જ્યાં આર ડેશ બરાબર કેટલો તો આર ગુણ્યા 50 અપોન આર પ્લસ 50 ઇઝ ધેટ ક્લિયર કૃતિ તો હવે આ થઈ જશે 30 બરાબર ઈએમએફ ઇન્ટુ 50 પ્લસ આર અપોન 50 બસ હવે સમીકરણ 1 અને 2 હવે ઈએમએફ ના સૂત્રો કરતા બનાવી દઈએ તો 30 ગુણ્યા 50 આર અપોન 50 પ્લસ આર તો સમીકરણ 1 અને સમીકરણ 2 ને સરખાવી દઈએ તો સમીકરણ 1 અને સમીકરણ 2 ને સરખાવતા તો 10 આર બરાબર 30 ગુણ્યા 50 આર અપોન 50 પ્લસ આર આર કેન્સલ 10 કેન્સલ અને આ 50 પ્લસ આર ને આ સાઈડ લઈ જઈએ બાકી રહેશે 150 આ સાઈડ તો આર ની કિંમત 100 ઓહમ હોવી જોઈએ ઇઝ ધેટ ક્લિયર હા સર चलो पछी अप टू 30 अप टू 40 33 તાંબા અને મેંગેનિન ના બે સમાન લંબાઈના તારના અવરોધો સમાન છે તો કયો તાર જાડો હશે ચલો તાંબુ વાહક પદાર્થ છે અચ્છા કોનો ડાઉટ છે 33 બટ કોણ હરી અચ્છા તો હરી મને કહો કે તાંબુ તો વાહક છે ધાતુ પદાર્થ છે અને મેંગેનિન શું છે મેંગેનિન શું છે હરી અવરોધ ઓછો કરવા માટે વપરાય કદાચ ના ના મેંગેનિન છે ને મિશ્ર ધાતુ છે અને મિશ્ર ધાતુની અવરોધકતા વાહક કરતા વધારે હોય મેંગેનિન એ મિશ્ર ધાતુ છે મેંગેનીઝ અને વગેરેની બનતી મિશ્ર ધાતુ છે અને સામાન્યતઃ મિશ્ર ધાતુની અવરોધકતા ધાતુ પદાર્થ ધાતુ તો વાહક છે શુદ્ધ વાહક છે એટલે ધાતુ પદાર્થોની અવરોધકતા ખૂબ જ ઓછી હોય મિશ્ર ધાતુની અવરોધકતા થોડી વધારે હોય હવે રકમમાં આપ્યું છે કે બંનેના અવરોધ સમાન છે એટલે આર કોપર બરાબર આર મેંગેનિન આર બરાબર રો એલ અપોન એ તો રો સી એલ સી અપોન એ સી રોમા લામા અપોન આમા
પણ LC અને LM કેન્સલ શું કામ બીકોઝ તેમની લંબાઈ પણ સમાન છે તો હવે કહી શકાય કે અમ્મા અપોન આસ AC ઇઝ ઇક્વલ્સ ટુ રોમા અપોન રોસી હવે મિત્રો મેંગેનેનની જે અવરોધકતા છે ને એ તાંબા કરતા વધારે હોય એટલે આ ગુણોત્તર એક કરતા મોટો આવશે આ ગુણોત્તર એક કરતા મોટો આવશે નો મતલબ શું થયો કે મેંગેનીનનો આડછેદ કોપર કરતા વધારે હશે અર્થાત મેંગેનીનનો તાર જાડો હશે આડછેદ મોટો એટલે જાડાઈ વધારે ઇઝ ઇટ ક્લિયર શું આ સમજમાં આવ્યો હા સર ચલો પછી 35 તો કેટલી બધી વખત કરાયો છે કેમ આવું કરો છો કોને પૂછ્યું 35 વાળી 35 કોને પૂછ્યો કોઈ કહેશે હા કક્ષ આ 35 ઉપર આધારિત ક્વેશ્ચન બે ત્રણ વખત ચર્ચા થઈ છે લાસ્ટ લેક્ચરમાં ટેક્સ્યુઅલ એમસીક્યુ કરાવ્યા ને એમાં 100% વધારો કર્યો હતો તારની લંબાઈમાં તો અવરોધમાં 300% ફેરફાર થાય એ ભણ્યા હતા ઉપરાંત ભૂતકાળમાં તારને ખેંચીને લંબાઈમાં 10% વધારો કરીએ તો અવરોધમાં 12.1% વધારો થાય એવું અને આખે કોઈ ટેબલ પણ શીખવાડ્યું છે તો આ તો કેવું છે કે તારને ખેંચીએ તો કદ અચળ રહે અવરોધક તો અચળ રહે તો આર ચલે છે એલ સ્ક્વેર અને આ તો વાય ચલે છે એક્સ સ્ક્વેર સંબંધ છે આવા સંબંધ માટે ઘણી બધી વખત વાત થઈ છે કે 0-8% માટે આન્સર ડબલ કરવો 10% માટે 21% આન્સર 10% માટે 20% માટે 44% આવે 100% માટે 300% આવે 200% માટે 800% આવે શું આ વાત થયેલી છે મિત્રો હા સર ઓકે કક્ષ ખ્યાલ છે હા સર સમજી હા હા સર સમજી ગયો ઓકે ચલો પછી 37 સૌથી પહેલી વાત વિશિષ્ટ અવરોધ કોઈ જગ્યાએ શબ્દ વાપર્યો હોય તો દેટ ઇઝ ઇક્વલ્સ ટુ અવરોધકતા વિશિષ્ટ અવરોધ નો મતલબ અવરોધકતા થાય બસ તો હવે તો આવડી ગયો ને 37 કોણ આવડ્યું 37 હમણાં તો સ્ટાર્ટિંગ આજે સૌથી પહેલો જે ક્વેશ્ચન કર્યો તો નહીં જ હતો વિદ્યુત સ્થિતિમાન પ્રતલન એટલે V બાય L એટલે IR બાય L અને આર ની જગ્યાએ રો એલ અપોન એ અહીંયા આગળ અવરોધકતા જ છે એકમ લંબાઈ દીઠ અવરોધ નથી અવરોધકતા પોતે છે લાલિયો કેન્સલ તો હવે શું આવશે આઈ રો બાય એ આવશે આપણને આઈ આપેલું છે વિશિષ્ટ અવરોધ એટલે કે અવરોધકતા આપેલી છે અને આડછેદ પણ આપેલું છે તો બધું જ આપ્યું તો વિદ્યુત સ્થિતિમાન પ્રતલન મળી જશે મિત્રો ઓકે ચલો પછી 40 ઓકે નીચેનામાંથી મોબિલિટી નો એકમ કયો નથી ઓકે
मोबिलिटी नो एकम कयो नथी एवो क्वेश्चन छे। तो मित्रों आपने खबर छे के मोबिलिटी इज इक्वल्स टू एकम विद्युत क्षेत्र दीठ ड्रिफ्ट वेग ने मोबिलिटी कहवाय। तो विद्युत क्षेत्र नो एकम न्यूटन प्रति कूलम पण छे अने वोल्ट प्रति मीटर पण छे ने अहींया मीटर प्रति सेकंड। तो शुं थई जशे मीटर गुणिया कूलम्ब प्रति सेकंड अपॉन न्यूटन। तो आमा जे ने कया कया एकम बनी सके जो तो वोल्ट ना स्वरूप में छे ओहम ना स्वरूप में छे अने कूलम अने केजी ना स्वरूप में छे એટલે ન્યૂટન તો છે જ નહીં। તો એક કામ કરે ન્યૂટન ને સૌથી પહેલા હટાવી દઈએ। તો ન્યૂટન ઇઝ ઇક્વલ્સ ટુ આપણને ખબર છે કે ન્યૂટન F બરાબર માં બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ એટલે kg ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થાય। તો kg મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ કુલમ પ્રતિ સેકન્ડ। તો મીટર મીટર કેન્સલ થઈ જશે તો કુલમ રહેશે છેદમાં કેજી રહેશે છેદમાં સેકન્ડની માઇનસ એક ઘાત એટલે અંશમાં સેકન્ડ આવી જશે। તો કુલમ સેકન્ડ પ્રતિ કેજી કોઈ ઓપ્શન છે? કુલમ સેકન્ડ પ્રતિ કેજી હા છે એટલે આ તો છે। ચલો આ તો છે। ચલો હવે ઓહમ લાવવો છે। ઓકે વોલ્ટ પણ લાવવો છે। તો હવે આપણે પાછો વળી પાછું સ્ટાર્ટ કરીએ। વીડી એટલે મીટર પ્રતિ સેકન્ડ, વેગ એટલે મીટર પ્રતિ, છેદમાં વોલ્ટ પ્રતિ મીટર પણ લખી શકીએ। વિદ્યુત ક્ષેત્રનો એકમ ન્યૂટન પ્રતિ કુલમ પણ છે અને વોલ્ટ પ્રતિ મીટર પણ છે। વિદ્યુત ક્ષેત્રનો V બરાબર ED, મિત્રો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર E ઇન્ટુ D એટલે વોલ્ટ, વિદ્યુત ક્ષેત્રનો એકમ વોલ્ટ પ્રતિ મીટર પણ થાય। તો આ થઈ જશે મીટર સ્ક્વેર અપોન વોલ્ટ ઇન્ટુ સેકન્ડ। છે કોઈ ઓપ્શન આવો? હા તો ઓપ્શન એ પણ છે જો, એટલે મીટર સ્ક્વેર વોલ્ટ પર સેકન્ડ પણ છે એટલે આ પણ સાચો આન્સર છે। હવે આપણને ખબર છે કે વોલ્ટેજ V બરાબર IR, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે પ્રવાહ I ઇન્ટુ R એટલે એક કામ કરીએ પ્રવાહ વાળું લાવીએ પિક્ચરમાં। તો મીટર સ્ક્વેર વોલ્ટ બરાબર એમ્પિયર ઇન્ટુ ઓહમ, V બરાબર IR ઇન્ટુ સેકન્ડ। ચલો એમ્પિયર ઇન્ટુ ઓહમ, પણ એમ્પિયર એટલે કુલમ પ્રતિ સેકન્ડ પાછું, તો કુલમ પ્રતિ સેકન્ડ ઇન્ટુ ઓહમ ઇન્ટુ સેકન્ડ। તો સેકન્ડ સેકન્ડ કેન્સલ, તો મીટર સ્ક્વેર અપોન કુલમ અપોન ઓહમ। તો છે કયો? મીટર સ્ક્વેર અપોન કુલમ, હા તો ઓપ્શન બી પણ સાચો છે, ઓપ્શન બી પણ સાચો છે। તો ઓબ્વિયસલી ઓપ્શન ડી સાચો ના જ હોઈ શકે। ઇઝ ઇટ ક્લિયર? હા સર, સમજમાં આવ્યો? હા સર। ઓકે ચલો અપ ટુ 50 સર, 46 ક્વેશ્ચન નંબર 46 ત્રણ વાહકોને શ્રેણીમાં જોડવામાં આવે તો સમતુલ્ય વાહકતા કેટલી? આમાંથી એક પણ ઓપ્શન સાચો નથી, એક પણ ઓપ્શન સાચો નથી। સિગ્મા વન, સિગ્મા ટુ, સિગ્મા થ્રી એવા ત્રણ વાહકો છે તો શ્રેણીમાં જોડવામાં આવે તો સમતુલ્ય વાહકતા કેટલી? તો મિત્રો આ ક્વેશ્ચન પણ ઇન્કમ્પ્લીટ છે। પહેલા તો એવું આપવું જોઈએ કે ત્રણેય વાહકો સમાન પરિમાણ ધરાવે છે એટલે કે લંબાઈ અને આડછેદ સમાન છે। તો સમાન લંબાઈ અને સમાન આડછેદના ત્રણ વાહકો
જેમની વાહકતા સિગ્મા 1 ને સિગ્મા 2 ને સિગ્મા 3 હોય તેઓને શ્રેણીમાં જોડીએ તો સમતુલ્ય વાહકતા કેટલી? તો પહેલા તો આપવું પડે. તો મિત્રો લેટ મી શો યુ સમથિંગ. ઓકે, સમાન લંબાઈ અને સમાન આડછેદના ત્રણ વાહકો શ્રેણીમાં જોડતા ત્રણ વાહકો શ્રેણીમાં જોડ્યા છે. આ રીતે ત્રણ વિભાગ પડ્યા છે. તો આપણને ખબર છે કે આર ઇફેક્ટિવ બરાબર આર વન પ્લસ આર ટુ પ્લસ આર થ્રી. તો આર ઇફેક્ટિવ ઇઝ ઇક્વલ્સ ટુ એલ ઇફેક્ટિવ રો ઇફેક્ટિવ અપોન એ ઇફેક્ટિવ. રો વન એલ વન એ વન, રો ટુ એલ ટુ એ ટુ, રો થ્રી એલ થ્રી એ થ્રી. ઇફેક્ટિવ લેન્થ છે ને ત્રણ ગણી થઈ જશે મિત્રો. આ હવે જે સમગ્ર તંત્રની કુલ લંબાઈ ત્રણ ગણી થઈ જશે, કારણ કે ત્રણ વિભાગ શ્રેણીમાં જોડાયા ત્રણ વાહકો, એટલે કુલ લંબાઈ છે ને ત્રણ ગણી થઈ જશે. પણ આડછેદ તો એનું એ જ રહેશે મિત્રો. જો તમે આડછેદ તો એનું એ જ રહેશે. એલ ઇફેક્ટિવ તરીકે થ્રી એલ, રો ઇફેક્ટિવ શોધવું છે, એ ઇફેક્ટિવ એનું એ જ રહેશે. બધાની લંબાઈ અને આડછેદ સમાન છે. હવે એલ બાય એલ બાય એ કેન્સલ. રો ઇફેક્ટિવ ઇઝ ઇક્વલ્સ ટુ શું આવશે? રો વન પ્લસ પ્લસ રો થ્રી બાય થ્રી આવશે. આ સમજ્યા? ઇઝ ધેટ ક્લિયર? યસ સર. હવે વાહકતાનો વિચાર કરીએ તો થ્રી ને પાછા આ સાઈડ લઈ જાઓ અને રો ના બદલે વન અપોન સિગ્મા કરો તો થ્રી અપોન સિગ્મા ઇફેક્ટિવ is equals to 1 upon sigma 1 plus 1 upon sigma 2 plus 1 upon sigma 3. અથવા આ સંજોગોમાં તમે સિગ્મા ઇફેક્ટિવ ને સૂત્રનો કરતા બનાવો તો 3 સિગ્મા 1 સિગ્મા 2 સિગ્મા 3 upon sigma 1 sigma 2 plus sigma 2 sigma 3 plus sigma 3 sigma 1 થાય. સમજ્યા? ઇઝ ધેટ ક્લિયર? હા સર. અને આ થઈ ગયું શ્રેણીમાં જોડતા. હવે જો મિત્રો આવા જ ક્વેશ્ચન આ જ ક્વેશ્ચનમાં કે આ કેસ વન થયો શ્રેણીમાં જોડ્યું તો શું થાય? હવે કેસ ટુ. સમાન આડછેદ અને સમાન લંબાઈના
ત્રણ વાહકોને સમાંતરમાં જોડતા. હવે મિત્રો એ ત્રણે ત્રણને સમાંતરમાં આપણે મૂકવા છે. આ વન આ ટુ અને આ થ્રી. આ ત્રણે ત્રણ ને હવે સમાંતરમાં ગોઠવ્યા છે. તો મિત્રો હવે શું થાય ખબર છે? હવે વન અપોન આર ઇફેક્ટિવ ઇઝ ઇક્વલ્સ ટુ વન અપોન આર વન પ્લસ વન અપોન આર ટુ પ્લસ વન અપોન આર થ્રી થાય. તો વન અપોન આર ઇફેક્ટિવ ઇક્વલ્સ ટુ રો ઇફેક્ટિવ એ ઇફેક્ટિવ અને અપોન એલ છેદનો છેદ સ્માઇલ ઇફેક્ટિવ ઉપર. વન અપોન રો વન એટલે ઉલટું લખ્યો, રોંગ સૂત્ર ઉલટું લખ્યું, રો એલ બાય એ. તો રો ઇફેક્ટિવ એલ ઇફેક્ટિવ અને અપોન એ ઇફેક્ટિવ એટલે એ ઉપર જશે. રો વન એલ વન અપોન એ વન પ્લસ વન અપોન રો ટુ એલ ટુ અપોન એ ટુ વન અપોન રો થ્રી એલ થ્રી અપોન એ થ્રી. તો મિત્રો આ કેસમાં છે ને આડછેદ ત્રણ ગણું થાય. જો આડછેદ ત્રણ ગણું થઈ જશે પણ લંબાઈ તો યથાવત રહેશે. અને એ બાય એલ કોમન. તો વન અપોન રો વન પ્લસ વન અપોન રો ટુ પ્લસ વન અપોન રો થ્રી એ બાય એલ કેન્સલ. તો આ કેસમાં મિત્રો શું આવશે? થ્રી અપોન રો ઇફેક્ટિવ બરાબર વન અપોન રો વન પ્લસ વન અપોન રો ટુ પ્લસ વન અપોન રો થ્રી. એટલે આ કેસમાં જો તમે રો ઇફેક્ટિવ શોધવાનો પ્રયત્ન કરશો ને તો શું આવશે ખબર છે? સાદરૂપ આપશો તો થ્રી રો વન રો ટુ રો થ્રી અપોન રો વન રો ટુ પ્લસ રો ટુ રો થ્રી પ્લસ રો થ્રી રો વન. એટલે એવો જવાબ આવશે. એટલે રો ઇફેક્ટિવ આ કેસમાં થ્રી રો વન રો ટુ રો થ્રી રો વન રો ટુ રો ટુ રો થ્રી પ્લસ રો થ્રી રો વન આવું થાય. અને સિગ્માના સ્વરૂપમાં વિચારીએ, સિગ્માના સ્વરૂપમાં વિચારીએ તો એવું થઈ શકે કે થ્રી વન અપોન રો એટલે સિગ્મા ઇફેક્ટિવ. તો થ્રી સિગ્મા ઇફેક્ટિવ કરશું સિગ્મા વન પ્લસ સિગ્મા ટુ પ્લસ સિગ્મા થ્રી. તો સિગ્મા ઇફેક્ટિવ જો વિચારીએ આ કેસમાં તો સિગ્મા વન પ્લસ સિગ્મા ટુ પ્લસ સિગ્મા થ્રી બાય થ્રી આવું થાય. એટલે બંનેમાં સૂત્ર ઉલટા જતા દેખાવ પડી મિત્રો, બંનેમાં સૂત્ર ઉલટા જતા છે. અને તમને ખબર છે આ કોની યાદ અપાવે છે? બોલા યાદ છે ચેપ્ટર નંબર 11 સ્ટાન્ડર્ડ માં સમયના બે સરખા ભાગ અંતરના બે સરખા ભાગ. સમયના બે સમાન ભાગ અને અંતરના બે સમાન ભાગ એવી યાદ અપાવે છે. અને એ વસ્તુ માત્ર ત્યાં નહીં, તમે જો ફ્લુઇડ મિકેનિક્સ ભણ્યા હોય તો તમને યાદ હોય ને ફ્લુઇડ મિકેનિક્સ માં તો એમાં પણ એવું હતું કે ભાઈ એક જ પાત્રની અંદર બે અલગ અલગ ઘનતા વાળા દ્રવ્યો મિશ્ર કરવામાં આવે, એક જ પાત્રમાં અલગ અલગ ઘનતા વાળા બે પ્રવાહી મિશ્ર કરવામાં આવે. તો સમાન કદના બે પ્રવાહી મિશ્ર કરો
તો સમતુલ્ય ઘનતા અને સમાન દ્રવ્યમાન ના બે પ્રવાહી મિશ્રકો, સમાન કદ અને સમાન દ્રવ્યમાન, એમાં પણ એ હતું. ઉપરાંત આ સેમ કન્સેપ્ટ વિદ્યુત વાહકતા માટે જેમ સૂત્ર, એ સેમ ટુ સેમ ઉષ્મા વાહકતા માટે પણ સાચા, ઉષ્મા વાહકતા માટે પણ આ જ સૂત્ર સાચા, ઉષ્મીય અવરોધ ના કિસ્સામાં પણ આ સાચું હતું. આવું ત્રણ ચાર જગ્યા આવું સેમ ટુ સેમ થાય છે. તો શું આ સંબંધમાં આવ્યું મિત્રો? હા સર, આનો સ્ક્રીનશોટ તમને મોકલાવી આપીશ. ઇઝ ઇટ ક્લિયર? હા. ઓકે, આમાં શું આન્સર આપ્યો છે? પાછળ એક પણ નહીં એવું આપ્યું છે. હા તો બરાબર છે ને, તો બરાબર, કારણ કે કહી શકતા નથી તમે. સાચી વાત છે. ઓકે, મેહુલ આહિર, મેહુલ છે ત્યાં આગળ? મેહુલ આહિર, તું દરરોજ લેક્ચર ભરે છે કે નહીં ભરતો? ભરો છો. અચ્છા, ચલો પછી 1 to 50. અપ ટુ 60, ચલો 54. ઓકે, વેરી ગુડ. 54 ઇઝ અ રિયલી અ ગુડ ક્વેશ્ચન. ઇટ ઇઝ અ રિયલી ગુડ ક્વેશ્ચન. 54 નો ક્વેશ્ચન બહુ સારો છે. તો ક્વેશ્ચન એવો છે કે આપણે જો એ અને બી ને જોડી દઈએ તો પ્રવાહ કઈ તરફ વહેશે એ શોધવાનું છે. અચ્છા, ચલો હું તમને અલગ અલગ કિસ્સાઓ શીખવાડું. ચલો માની લો કે ટેમ્પરરી, એવું માની લો કે અહીંયા 4 છે ને અહીંયા પણ 4 છે, તો એ અને બી ને જોડીએ તો પ્રવાહ કઈ તરફ વહેશે? તો શું આન્સર આવે? પ્રવાહ નહીં વહે. હા, તો પ્રવાહ શૂન્ય થાય. વાત સાચી. તો વિચટન બ્રિજ બેલેન્સ્ડ અવસ્થામાં આવે, અને વિચટન બ્રિજ જો બેલેન્સ અવસ્થામાં આવે તો પ્રવાહ ના વહે. વાત સાચી છે. માની લો કે અહીંયા આગળ, માની લો કે અહીંયા 1 હોત, 1, તો શું આવત? તો પણ પ્રવાહ ના જ વહે, કારણ કે તો પણ વિચટન બ્રિજ બેલેન્સ અવસ્થામાં જ થાય. ઉપરના બે નો અવરોધ નો ગુણોત્તર અને નીચેના બે નો અવરોધ નો ગુણોત્તર સમાન, તો પણ પ્રવાહ ના વહે. એટલે એક વસ્તુ કન્ફર્મડ છે કે અહીંયા આગળ તો વિચટન બ્રિજ બેલેન્સ્ડ અવસ્થામાં નથી, એટલે પ્રવાહ વહેશે. તો હવે એ જ નક્કી કરવાનું કે કઈ તરફ વહેશે, કઈ તરફ વહેશે એ જ નક્કી કરવાનું છે. તો મિત્રો આપણને ખબર છે કે ઇલેક્ટ્રિક કરંટ ઇઝ ઓલવેઝ ફ્લો ફ્રોમ હાઈ પોટેન્શિયલ ટુ લો પોટેન્શિયલ. એટલે હાઈ પોટેન્શિયલ ટુ લો પોટેન્શિયલ, એટલે સૌથી પહેલા નક્કી કરવું પડે કે સ્થિતિમાન કોનું વધારે છે. પહેલા બિંદુ એ નું વધારે છે કે બિંદુ બી નું વધારે છે, પહેલા એ નક્કી કરવું પડે. વિદ્યુત સ્થિતિમાન કોનું વધારે છે પહેલા તો એ નક્કી કરવું પડશે, બિંદુ એ નું કે બિંદુ બી નું. તો એક કામ કરીએ, સૌથી પહેલા છે ને આ વચ્ચેની જે બ્રાન્ચ છે, વચ્ચેનો જે વિભાગ છે એ છે જ નહીં પહેલા એવું વિચારવાનું. આ ટાઈપના ક્વેશ્ચનમાં સૌથી પહેલા અને પહેલા નથી એવું વિચારો, પછી એ તો છેલ્લે કનેક્ટ કરીશું, એ તો પછી કનેક્ટ કરીશું. અને એવું લખ્યું જ ને, એવું જ લખ્યું છે આપણને કે જોડવામાં આવે તો શું થાય. બે છેડા વચ્ચે વાહકતાર જોડવામાં આવે એટલે પહેલા નહીં હોય, એનો મતલબ પહેલા નહીં હોય તો નથી. ચલો હવે માની લો કે આ બેટરી માંથી આઈ પ્રવાહ બહાર નીકળ્યો. તો મિત્રો હું તમને એક વસ્તુ શીખવાડું છું, તમારા માટે ખૂબ જ મહત્વની છે. મિત્રો મહેરબાની કરીને ડિસ્કનેક્ટ ના થતા, આ તમારી આળસ તમને મારી નાખશે. કમ વખત એક બે છોકરાઓ નીકળી ગયા છે લેક્ચર માંથી. આવો, આળસુ ના પીર છે. મિત્રો એક ખૂબ જ મહત્વની વસ્તુ સમજાવું છું, સાંભળજો. મારો અવાજ ક્લિયરલી આવે છે મિત્રો તમને? હા સર. હા સર. હા સર. ઓકે,
ધારો કે આ અવરોધ આર વન છે અને આ અવરોધ આર ટુ છે. ધારો કે બાહ્ય પ્રવાહ આઈ છે. ધારો કે આર વન માંથી વહેતો પ્રવાહ આઈ વન છે અને આર ટુ માંથી વહેતો પ્રવાહ આઈ ટુ છે. તો એક વસ્તુ કન્ફર્મ્ડ છે કે આ બંને કેવા જોડાણમાં છે? સમાંતર. ઓકે, તો સમાંતરમાં હોવાથી આઈ વન આર વન ઇઝ ઇક્વલ્સ ટુ આઈ ટુ આર ટુ. ચલો, આ સમજમાં આવ્યો? હા સર. પરંતુ આપણને ખબર છે કે આઈ વન પ્લસ આઈ ટુ ભેગા થાય તો શું મળશે? આઈ મળશે. જંકશન માંથી કિર્ચોફ નો પ્રથમ નિયમ લગાડો તો આઈ માંથી જ આઈ વન ને આઈ ટુ આવ્યા છે. જુઓ, તો હું આઈ ટુ ના બદલે શું લખી શકું? ફોર. ફોર ક્યાંથી આવ્યું કમ વખત? તો આઈ ટુ ઇઝ ઇક્વલ્સ ટુ આઈ માઇનસ આઈ વન. ચલો, આઈ માંથી એટલે હવે આઈ વન આર વન ઇઝ ઇક્વલ્સ ટુ આઈ ટુ આર ટુ, પણ આઈ ટુ ના બદલે હું લખી શકું આઈ માઇનસ આઈ વન ઇન્ટુ આર ટુ. તો આઈ વન આર વન ઇઝ ઇક્વલ્સ ટુ આઈ આર ટુ માઇનસ આઈ વન આર ટુ. તો આઈ વન આર વન પ્લસ આઈ વન આર ટુ, એટલે આઈ વન કોમન આર વન પ્લસ આર ટુ. આર ટુ વાળું જે પદ છે ને એની પહેલી સાઈડ લઈ ગયો અને પહેલી સાઈડ લઈ ગયો ઇઝ ઇક્વલ્સ ટુ આઈ આર ટુ. આમ સાબિત થાય છે કે આઈ વન ઇઝ ઇક્વલ્સ ટુ આઈ વન ઇઝ ઇક્વલ્સ ટુ આર ટુ અપોન આર વન પ્લસ આર ટુ ઇન ટુ આઈ. અને હવે જો તમારે આઈ ટુ શોધવો હોય તો i માઇનસ i1 કરો તો i માઇનસ i r2 upon r1 plus r2. તો i r1 plus i r2 માઇનસ i r2 upon r1 plus r2. મિત્રો, i r1 plus i r2 માઇનસ i r2 એટલે આ આવશે I into R1 upon R1 plus R2. એટલે મિત્રો, હવે આપણને એક શોર્ટકટ્સ મળ્યા, અગત્યના શોર્ટકટ મળ્યા કે બે અવરોધો જો સમાંતરમાં હોય, બે અવરોધો જો સમાંતરમાં હોય તો કોઈ પણ અવરોધમાંથી વહેતો પ્રવાહ શોધવો હોય, કોઈ પણ અવરોધમાંથી વહેતો પ્રવાહ શોધવો હોય તો કોઈ અવરોધમાંથી વહેતો પ્રવાહ એટલે કુલ પ્રવાહ ગુણ્યા સામેની બ્રાન્ચનો અવરોધ, કુલ પ્રવાહ ગુણ્યા સામેની બ્રાન્ચનો અવરોધ ભાગ્યા કુલ અવરોધ. યાદ રહી જાય, કોઈ પણ બ્રાન્ચ સમાંતરમાં રહેલી કોઈ એક બ્રાન્ચમાંથી વહેતો પ્રવાહ શોધવો હોય તો કુલ પ્રવાહ ગુણ્યા સામેની બ્રાન્ચનો અવરોધ ભાગ્યા કુલ અવરોધ. જેમ કે જો આઈ વન શોધવો છે તો કુલ પ્રવાહ આઈ ગુણ્યા આર ટુ સામેની બ્રાન્ચનો અવરોધ અને ભાગ્યા કુલ અવરોધ. તો આ અગત્યનો શોર્ટકટ આપણને મળ્યો. ઘણી બધી વખત એમસીક્યુ સોલ્વ કરવામાં ભયંકર કામ આવશે. તો હવે હું તમને આ ક્વેશ્ચન, હમણાં જે ક્વેશ્ચન છે એ હવે સોલ્વ થશે. તો મિત્રો, વળી પાછા અટક્યા હતા આપણે કે ભાઈ વિદ્યુત પ્રવાહ કઈ તરફ વહેશે, એ થી બી તરફ કે બી થી એ તરફ. અહીંયા તમે જોઈ શકો છો કે બે બ્રાન્ચ સમાંતરમાં છે. ધારો કે બેટરીમાંથી બહાર આવતો પ્રવાહ, ધારો કે બેટરીમાંથી બહાર આવતો પ્રવાહ આઈ છે, એમાંથી અમુક પ્રવાહ ઉપર તરફ વહેશે અને અમુક પ્રવાહ નીચે તરફ વહેશે. ધારો કે આને આપણે આઈ વન કહીએ અને આપણે આઈ ટુ કહીએ. તો વિચારીને મને જવાબ આપજો કે આઈ વન બરાબર શું આવશે? કુલ પ્રવાહ આઈ, આઈ વન બરાબર આઈ ગુણ્યા સામેની બ્રાન્ચનો અવરોધ. ચલો, સામેની બ્રાન્ચનો અવરોધ કેટલો છે? ચાર. ચાર આખો, આખી બ્રાન્ચ લેવાની, આખી બ્રાન્ચ. અને કુલ અવરોધ કેટલો છે?
ગુલોરોત કેટલો છે? 12 છે. 12 ઉપરની બ્રાન્ચનો અવરોધ 8, નીચેની બ્રાન્ચનો અવરોધ 4. 8 ને 4 12. લેનો મતલબ શું થયો? કે I1 is equals to I/3 પ્રવાહ વહેશે. ચલો અહીંયા સુધી સમજ પડ્યો? અને I2 કેટલો વહેશે? ઓકે ભાઈ, પ્રવાહ I ગુણ્યા સામેની બ્રાન્ચનો અવરોધ. એટલે આની સામેની બ્રાન્ચમાં અવરોધ 8 છે અને કુલ અવરોધ 12 છે. એટલે ઓબ્વિયસલી એક I/3 હોય તો બીજો 2I/3 હોવો જોઈએ ને, તો જ કુલ પ્રવાહ I થશે. એટલે બીજી બ્રાન્ચમાંથી વહેતો પ્રવાહ આપણને ખબર પડી કે 2I/3 છે. તો આ સમજ પડ્યો? કોનો ડાઉટ છે? હા સર. ચલો અહીંયા સુધી પહોંચ્યા. હવે એ સી બી માર્ગે, એ સી બી માર્ગ માટે કિર્ચોફ નો બીજો નિયમ લગાડતા, કિર્ચોફ સેકન્ડ લગાડતા, એથી શરૂઆત કરું છું એટલે VA, એથી હું શરૂઆત કરું છું એટલે VA, અને હવે સી પર જાઉં તો પ્રવાહની સાથે છું કે સામે છું? સામે. સામે. તો શું લખું? પ્લસ પ્લસ આઈ આર. આઈ તરીકે I/3 છે અને આર તરીકે 4 છે. ચલો VA પ્રવાહની સામે એટલે પ્લસ આઈ આર, એટલે આઈ તરીકે I/3 અને ઇન્ટુ 4. સી પર અટકે પછી સી થી આગળ વધ્યા. હવે હવે સાથે છીએ. જો હવે સાથે જ, તો પ્લસ લખું કે માઇનસ લખું? માઇનસ. માઇનસ આઈ આર. આઈ તરીકે 2I/3 છે અને આર તરીકે 1 છે. અને બી પર અટકી ગયા એટલે ઇઝ ઇક્વલ્સ ટુ VB. બી પર હું અટકી ગયો એટલે ઇઝ ઇક્વલ્સ ટુ VB. તો એ થી શરૂઆત કરી અને બી સુધી પહોંચ્યો અને વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર, વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર દેખતો ગયો. તો મિત્રો આ થયું VA પ્લસ 4/3 આઈ માઇનસ 2/3 આઈ ઇઝ ઇક્વલ્સ ટુ VB. તો મિત્રો એનો મતલબ એવો થયો કે VA પ્લસ 4/3 માંથી 2/3 તો 2/3 બાકી રહેશે, 2/3 આઈ ઇઝ ઇક્વલ્સ ટુ VB. તો આમ VB માઇનસ VA ઇઝ ઇક્વલ્સ ટુ 2/3 આઈ વિચ ઇઝ ગ્રેટર ધેન 0. તો મતલબ એ થયો કે બી નું સ્થિતિમાન એના સ્થિતિમાન કરતા વધારે છે. બી નું સ્થિતિમાન એના સ્થિતિમાન કરતા વધારે છે. મતલબ જો તમે એ અને બી વચ્ચે કનેક્શન કરો, જો એ અને બી વચ્ચે કનેક્શન કરવામાં આવે તો પ્રવાહ વિલ સ્ટાર્ટ ફ્લોઇંગ ફ્રોમ બી થી એ. તો મિત્રો સમજ પડ્યો આખી વસ્તુ? હા સર. ઇન્ટરેસ્ટિંગ, ઇન્ટરેસ્ટિંગ વન. ઇઝ ધેટ ક્લિયર સર? હા બોલો સર. આમાં ડાયરેક્ટલી એવું ના કહી શકીએ કે જે પરિપથ પર અવરોધ ઓછો હોય તે પરિપથ પર પથ પરથી વિદ્યુત પ્રવાહ પસાર થાય? હા, તો એવું કહી શકીએ, પણ એનથી ફરક, એનથી ખબર નહીં પડે ને આપણને. આમાં એનું સ્થિતિમાન મોટું છે કે બીનું સ્થિતિમાન મોટું છે એ ખબર નહીં પડે ને. હા, આપણે તો એ અને બી વચ્ચેના માર્ગે ક્યાં પ્રવાહ પસાર થાય એ જોવાનું છે. up to 70 સર બોલો સર. 69 માં હમણાં તમે કરાવ્યું એવી રીતે જ આવશે ને? 69. હા, હવે તમને આવડશે. જો હવે 69 તમને આવડશે, શોર્ટકટ થી આવડશે. જો 2 ઓહમ માંથી વહેતો પ્રવાહ શોધવો છે તો સીધો જ શોર્ટકટ વાપરી શકાય.
કે કોઈ પણ બ્રાન્ચમાંથી વહેતો પ્રવાહ એટલે કુલ પ્રવાહ ગુણ્યા સામેની બ્રાન્ચનો અવરોધ ભાગ્યા કુલ અવરોધ. તો કુલ પ્રવાહ ગુણ્યા સામેની બ્રાન્ચનો અવરોધ, તો 2 ઓહમ આ બ્રાન્ચ છે એટલે આપણે આને આ બ્રાન્ચમાંથી I1 કીધું છે. તો કુલ પ્રવાહ ગુણ્યા સામેનો અવરોધ ભાગ્યા કુલ અવરોધ, કુલ પ્રવાહ 1.4, પ્રવાહ 1.4 ગુણ્યા સામેની બ્રાન્ચનો અવરોધ 25 ને 35 છે અને ભાગ્યા કુલ અવરોધ 30 ને 12 42 છે. બસ ત્યારે પતી ગયું ને? 44 42 એટલે 42/42 એટલે 1 એમ્પિયર આન્સર આવશે. સીધો શોર્ટકટ થી સીધો આન્સર આવી જાય. ઇઝ ધેટ ક્લિયર? સમજ પડ્યો? હા સર. ચલો અપ ટુ સિંગતેલ સર. 61 61. ઓકે, એક ઇલેક્ટ્રિકલ કીટલીમાં 2 હીટિંગ કોઇલ છે. પ્રથમ કોઇલ ચાલુ કરવામાં આવે તો કીટલીમાંનું પાણી T1 સમયમાં ઉકળવા લાગે છે અને બીજી કોઇલ ચાલુ કરવામાં આવે તો આ જ પાણી T2 સમયમાં ઉકળવા લાગે છે. હવે બંને કોઇલને સમાંતરમાં જોડીને ચાલુ કરવામાં આવે તો પાણી કેટલા સમય ઉકળવા લાગશે? ઓકે, તો મિત્રો ઇલેક્ટ્રિકલ કીટલીનો ઉપયોગ આપણે ઘરમાં કરતા હોઈએ અને ઘરની અંદર જે વોલ્ટેજ સપ્લાય આવે છે હંમેશા ફિક્સ્ડ છે. વોલ્ટેજ 230 વોલ્ટ હોય. તો ધારો કે કીટલીમાંનું પાણી ઉકળવા લાગતો સમય ઉકળવા માટે જરૂરી ઉષ્મા, હમણાં જ વાત કરી હતી ને એ જ પ્રમાણે, ઉકળવા માટે જરૂરી ઉષ્માનો જથ્થો H છે. ચલો સૌથી પહેલા કેસ 1, કોઇલ 1, અને ધારો કે એનો અવરોધ R1 છે અને સમય T1 છે. તો મિત્રો આપણને ખબર છે કે H બરાબર શું આવશે? V² / R1 × T1 આવશે. બોલો, I² R વાળું સૂત્ર એટલા માટે ના વપરાય કારણ કે અલગ અલગ કોઇલ જ્યારે ચાલુ થશે ને તો પ્રવાહ અલગ અલગ હશે, પણ વોલ્ટેજનો સપ્લાય વોલ્ટેજ તો બધા કેસમાં સેમ જ છે. એટલે ઓલો I1 I2 I3 લખવું ના પડે, એટલા માટે V તો બધામાં સરખો જ હશે કારણ કે આપણે ઘરમાં જે વોલ્ટેજ આવતો તો ફિક્સ્ડ જ હોય. એટલે V² / R લખવું આપણા માટે વધારે ઈઝી રહેશે. ચલો તો આના પરથી હું એવું કહી શકું કે V² / R1 = શું થશે? લખી શકાય આવું? જુઓ તો લખી શકાય. હા કે ના? હા સર. ઓકે, કેસ 2, કોઇલ નંબર 2 કે જેનો અવરોધ R2 છે અને ધારો કે સમય T2 લાગે છે. તો સીધું લખું છું, હવે હું સીધું લખું છું. તો 1/R2 = H/V² T2 લખી શકો? હા સર. બંને કિસ્સામાં મેં H અને V ના બદલ્યા. શું કામ? કારણ કે કીટલીમાંનું પાણી એનું H છે એટલે જરૂરી ઉષ્મા જથ્થો તો H નો H જ રહેશે. કીટલીમાંનું પાણી એનું H છે એટલે જરૂરી ઉષ્મા જથ્થો એનો જ રહેશે અને સપ્લાય વોલ્ટેજ ઘરમાં હંમેશા વોલ્ટેજ અચળ એટલે V પણ અચળ રહેશે. અને હવે બંને કોઇલ સમાંતરમાં છે તો હવે કેસ નંબર 3, હવે કેસ નંબર 3 સમાંતર જોડાણ માટે
समांतर जोड़ण माटे सीधुं लखू छुं वन अपॉन आर पेरेलल। धारो के समांतर जोड़ण नो समतुल्य अवरोध आर पी छे अने समय धारो के टी लागे छे, तो हवे सीधुं सूत्र लखू छुं तो वन अपॉन आर पेरेलल इज इक्वल टू आगळनी चर्चा परथी सीधुं शुं लखी शकुं एच अपॉन वी स्क्वेर टी लखी शकुं। समीकरण नंबर त्रण, परंतु आपने तो खबर है वन अपॉन आर पेरेलल बराबर हूँ शू लगी सकू वन अपॉन आर वन प्लस वन अपॉन आर टू लगी सकू, तो एच अपॉन वी स्क्वेर टी इज इक्वल टू एच अपॉन वी स्क्वेर टी वन प्लस एच अपॉन वी स्क्वेर टी टू। तो वन अपॉन टी बराबर वन अपॉन टी वन प्लस वन अपॉन टी टू, अर्थात टी बराबर टी वन टी टू अपॉन टी वन प्लस टी टू। तो मित्रों हवे आ सूत्र तमे एज अ शॉर्टकट याद रखजो के जो बे हीटिंग कोइल ने समांतर में जोड़ेली होय, जो बे हीटिंग कोइल समांतर में जोड़ी होय तो शॉर्टकट सूत्र टी वन टी टू अपॉन टी वन प्लस टी टू आवशे। आ शॉर्टकट सेना माटे, समांतर में बंने कोइल होय तो, अने जो श्रेणी में होय ने तो शॉर्टकट सूत्र शुं आवे खबर छे आ समांतर माटे, અને જો શ્રેણી જોડાણ માટે હોય બે કોઇલ શ્રેણીમાં હોય તો ટી બરાબર એવું સાબિત થઈ શકે છે કે ટી વન પ્લસ ટી ટુ થાય, જો બંને કોઇલ શ્રેણીમાં હોય તો આ સેમ ટુ સેમ ગણતરી, પણ છેલ્લે શું આવે આર બરાબર આર વન પ્લસ આર ટુ આવે, આર બરાબર આર વન પ્લસ આર ટુ આવે તો ટી વન પ્લસ ટી ટુ સાબિત થઈ જાય। એટલે અહીંયા આગળ બંને હીટિંગ કોઇલ છેલ્લે સમાંતરમાં જોડી છે તો ટી વન ટી ટુ અપન ટી વન પ્લસ ટી ટુ, એટલે કે છ ગુણ્યા આઠ અપન છ પ્લસ આઠ, નહીં દસ છે પહેલા કેટલું છે ચાલીસ ગુણ્યા દસ અપન ચાલીસ પ્લસ દસ, ચાલીસ ગુણ્યા દસ એટલે આનો આન્સર આવશે ચાલીસ ગુણ્યા દસ અપન ચાલીસ પ્લસ એટલે પચાસ, આઠ પંચા ચાલીસ એટલે આઠ આન્સર આવશે, આનો ક્વેશ્ચન આઠ આવે। પણ જો અહીંયા આગળ સમાંતરના બદલે શ્રેણી શબ્દ હોત તો જવાબ શું આવત, તો પચાસ આવત। Is that clear? Yes, sir. Chalo, paji. Chalo, up to 80. નેવું ને સો, ચલો અપ ટુ સો। સર 80, 80 માં તો ક્યાં છે બાકા, કશું નથી, આ તો હવે પપલું થઈ ગયું કહેવાય, આ ટાઈપના ક્વેશ્ચન તો હવે પપલું થઈ ગયા કહેવાય તમારા માટે। હા સર પડી ગયો બરાબર ને, તો છ અને છ સમાંતરમાં, આ છ અને આ છ સમાંતરમાં એટલે ત્રણ આન્સર આવશે। ચલો પૂછો મિત્રો, તમને યાદ છે જ્યારે છેલ્લો લેક્ચર લીધો હતો ત્યારે સમજાયું હતું કે પાવર માટે સમજાયું હતું જો શ્રેણીમાં હોય ને પાવર માટે તો સમાંતર જેવું, યાદ છે, તો પી વન પી ટુ અપન પી વન પ્લસ પી ટુ, અને બંને બલ્બ સમાંતરમાં હોય તો પી વન પ્લસ પી ટુ, પાવર માટે ઉલટું કરવું, યાદ છે, કેપેસિટર જેવું કરવું। છેલ્લે ટેક્સ્ટબુકના એમસીક્યુ કરાવ્યા હતા લાસ્ટ લેક્ચરમાં ત્યારે પાવરની વાત થઈ ગઈ છે, હા કે ના? તો મિત્રો આ ગુરુવારે આજનો સેશન હું અહીંયા ખતમ કરી રહ્યો છું, પણ મિત્રો આ ગુરુવારે
આ ગુરુવારે તમારે કમ્પલસરીલી 100 માર્ક્સની એક્ઝામ થર્ડ ચેપ્ટરની આપવાની આવશે. એમાં 50 માર્ક્સના એમસીક્યુ અને 50 માર્ક્સનું સબ્જેક્ટિવ હશે. સેકન્ડ થિંગ, તમારી હવે રેગ્યુલર બેઝ પર એટેન્ડન્સ પણ લેવાશે. અહીંયા આગળ તમારે કમ્પલસરીલી આવતા લેક્ચરથી વિડીયો ઓન રાખવાનો છે. વિડીયો ઓન અવસ્થામાં હશે. રોહિતભાઈ મારી સાથે જોડાશે આપણા લેક્ચરમાં. રોહિતભાઈ તમારા બિહેવિયર અને તમારી એટેન્ડન્સ બંને લેશે આખા લેક્ચર દરમિયાન. હોને તો આજનો સેશન મિત્રો હું અંત કરી રહ્યો છું. નેક્સ્ટ ટાઈમ જે લોકોનો વિડીયો ઓફ હશે એ લોકોને એન્ટર કરવા નહીં દઉં લેક્ચરમાં. બરાબર છે? આજનો સેશન અહીંયા આગળ અંત કરી રહ્યો છું. થેન્ક યુ.